નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં ગણિતની અંદર આપણે પ્રથમ પ્રકરણ પૂર્ણ કરેલ છે હવે છે પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ અપૂર્ણાંક એટલે પહેલાં તો શું તો અહીંયા અપૂર્ણાંકનો અર્થ આપેલ છે કે કોઈ એક વસ્તુના ભાગ કરતો મળતા દરેક ભાગને શું કહેવાય અપૂર્ણાંક કોઈપણ વસ્તુના આપણે બે સરખા ભાગ કરીએ તો મળતા દરેક ભાગને શું કહેવાય છે એનો અપૂર્ણાંક કહેવાય છે જો ઉદાહરણ તરીકે એક સફરજનના ભાગ કરતો મળતા ભાગ અપૂર્ણાંક બને સફરજન છે આપણે એના બે સરખા ભાગ કરીએ તો એક દુત્યાંશ કહેવાય તો આ એક દ્વિત્યાંશ શું છે અપૂર્ણાંક મળતા બંને ભાગો શું છે આપણા માટે અપૂર્ણાંક કહેવાય છે અપૂર્ણાંકના મુખ્ય બે પ્રકારો છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો અપૂર્ણાંક તો શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા અહીંયા સમજીએ કે જે અપૂર્ણાંકના છેદ કરતો અંશ કેવો હોય નાનો છેદનો મોટો લેવાનો અંશને નાનો લેવાનો જે અપૂર્ણાંકના છેદ કરતો અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે ઉદાહરણ તરીકે ચાર પંચમાઉ ઉપર હોય ચાર પંચમાં શું કહેવાય અંશ અને પાંચને શું કહેવાય છેદ તો અહીંયા આપણે વ્યાખ્યા ની અંદર શું કીધું તું કે અંશ કરતા છેદ છેદ કરતા અંશ કેવો હોવો જોઈએ નાનો હોવો જોઈએ છેદ મોટો હોવો જોઈએ તો આ ઉદાહરણની અંદર અંશ નાનો છે અને છેદ મોટો છે એ જ રીતે બીજું ઉદાહરણ લીધું છે આઠ ભાગ્યાંશ નાનો છે અને છેદ મોટો છે એ રીતે છ ભાગ્યા સાત એટલે કે છ તો જો અંશ નાનો છે અને છેદ મોટો છે તો આવા બીજા ઉદાહરણો આપણે શુદ્ધ અપૂર્ણાંક માટે લઈ શકીએ વ્યાખ્યા યાદ રાખજો કે જે અપૂર્ણાંકના છેદ કરતો અંશ કેવો હોય નાનો તો એને શુદ્ધ અપૂર્ણાંક કહે છે હવે એક નોંધ છે કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત શૂન્યથી એકની વચ્ચે જ મળે છે શા માટે શૂન્યથી એકની વચ્ચે મળ કે એનો અંશ કેવો છે નાનો અને છેદ મોટો છે એટલે ભાગાકાર હંમેશા ઝીરો પોઈન્ટ

મોટો શુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ કેવો હતો નાનો અને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ કેવો હોય છે મોટો હોય છે જુઓ અહીંયા ઉદાહરણ આપેલા છે પાંચ ભાગ્યા બે ત્રણ ભાગ્યા એક નવ ભાગ્યા છ તો જુઓ અંશ અહીંયા બધામાં મોટો છે અને છેદ કેવો છે અંશ કરતાં નાનો છે હવે આગળ અશુદ્ધ અપૂર્ણાંક માટે નોંધ આપી છે કે અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય એક કરતાં વધારે છે અંશ મોટો હોય નાનો હોય એટલે ભાગાકાર હંમેશા એક કરતો કેવો મળે છે મોટો મળે છે એટલે કે વધારે મળે છે આવા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય છે જુઓ પાંચ ભાગ્યા બે કરો એટલે તમને ભાગફળ પણ મળે અને શેષ પણ મળે કારણ કે અંશ કેવો છે મોટો છે તો કે આવા અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર પણ ફેરવી શકીએ છીએ શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં એમસીક્યુ પ્રશ્ન પણ પૂછાય અને પૂછાય કે કયા અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય તો તેનું મૂલ્ય એક મળે છે જો અંશ અને છેદ કેવા લેવાના છે સરખા ધારો કે ત્રણ ભાગ્યા ત્રણ તો અંશ સરખો છે અને છેદ પણ સરખો છે તો બંનેનો ભાગાકાર શું મળે એક એ જ રીતે આઠ ભાગ્યા આઠ લો જવાબ કેટલો મળે એક નવ ભાગ્યા નવ લો જવાબ કેટલો મળે એક કોઈ પણ મોટી સંખ્યા હોય કે નાની સંખ્યા અંશ અને છેદ સરખા હોય તો ભાગાકાર એક મળે છે હવે આગળ આપ્યું છે તમને સમ અપૂર્ણાંક જુઓ આપણે અહીંયા આકૃતિ દોરી છે પહેલી આકૃતિની અંદર બે ભાગ છે એમાંથી એક ભાગ પૂરેલો છે તો આપણે આને કયા અપૂર્ણાંક વડે દર્શાવી શકીએ એક દ્વિતીયાંશ એક ભાગ્યા બે હવે બીજી આકૃતિની અંદર ચાર ભાગ આપેલા છે એક બે ત્રણ અને ચાર અને એ જ રીતે ત્રીજી આકૃતિની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ તો તમે જોઈ શકો છો અહીંયા એક અને બે ભાગ પૂરેલા છે કુલ કેટલા ભાગ છે ચાર તો ચલો અહીંયા બે ભાગ પૂરેલા છે અને કુલ ચાર ભાગ છે તો કેટલી અહીંયા કયો અપૂર્ણાંક બને છે જે મોટા હોય કુલ હોય એ નીચે આવે બે ભાગ્યા ચાર હવે જુઓ આગળ એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી કેટલા પૂરેલા છે એક બે અને ત્રણ તો અહીંયા કુલ નીચે છ અને પૂરેલો ભાગ ઉપર આવશે એટલે કે ત્રણ છષ્ટમાં હવે છે સમ પૂર્ણાંકની વ્યાખ્યા સમજી જો આકૃતિ પરથી સમજવાની છે કે આ આકૃતિને હું આ આકૃતિ ઉપર બેસાડી દઉં કે એના ઉપર મૂકું પહેલાં ચિત્રને બીજા ચિત્ર ઉપર મૂકું તો શું થાય છે અહીં એક ચિત્ર ઉપર આપણે જ્યારે બીજું ચિત્ર મૂકીએ છીએ તો એ ચિત્ર એમાં સમાઈ જાય છે આ ચિત્રને અહીંયા આના ઉપર મૂકું કે આના આના ઉપર મૂકું તો એ ચિત્ર એની અંદર શું થઈ જાય છે સમાઈ જાય છે એ ચિત્ર એનાથી મોટું પણ નથી કે નાનું પણ નથી ભલે આકૃતિઓ અંદરના ભાગ પૂરેલા જુદા છે પરંતુ ચિત્રો એકબીજા ઉપર બંધ બેસી જાય છે એટલે કે એમાં સમાઈ જાય છે તો આવા અપૂર્ણાંકને આપણે કેવા અપૂર્ણાંકો કહીએ છીએ સમ અપૂર્ણાંકો કહીએ છીએ જુઓ અહીં પહેલો પહેલી આકૃતિની અંદર આપણે કયો અપૂર્ણાંક મેળવ્યો હતો એક દ્વિતીયાંશ બીજા ચિત્રમાં આપણે બે ચતુર્થાંશ આકૃતિની અંદર કુલ ચાર ભાગ હતા એમાંથી બે ભાગ પૂરેલા હતા જો ચલો બે ચતુર્થાંશનું રૂપ આપો તો બે દુ કેટલા થાય ચાર તો રૂપ કેટલું મળે એક દ્વિતિયાંશ એ જ રીતે ત્રીજી આકૃતિમાં કેટલા અપૂર્ણાંક પૂરેલા હતા અપૂર્ણાંક કયો મળ્યો હતો આપણને જે ભાગ કુલ છ પૂરેલા હતા અને કુલ છ ભાગ હતા અને એમાંથી ત્રણ ભાગ પૂરેલા હતા તો આપણે કયો અપૂર્ણાંક મેળવ્યો હતો ત્રણ ભાગ્યા છ તો ચલો ત્રણ ભાગ્યા છ નું રૂપ આપીએ તો કેટલું મળે છે નીચે ઉપર આપ્યા છે ત્રણ ને નીચે આપ્યા છે છ નું સાદુરૂપ એક દ્વિતિયાંશ છે તો આમ આ ત્રણેય અપૂર્ણાંક કેવા અપૂર્ણાંકો છે સમ અપૂર્ણાંકો છે કારણ કે ત્રણે સાદુ રૂપ કેટલા મળે છે એક દ્યાંશ તો ચલો નીચે એક ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ છે ત્રણ પંચમાંશના પાંચ સમ અપૂર્ણાંક લખો પહેલો અપૂર્ણાંક આપણે મેળવીએ છીએ કે ત્રણ પંચમાંશનો એક સમ અપૂર્ણાંક તો ચલો ઉપરના ભાગને જેટલા વડે ગુણો છો એટલાને એટલા નીચે વડે ગુણવાના એટલે જેટલા આપણે ઉમેરીએ છીએ તો એટલાને એટલા દૂર થઈ જાય તો પહેલાં કેટલા છે ત્રણ પંચમાંશ ગુણ્યા બે ભાગ્યા બે બે ઉમેર ઉપર વડે ગુણ્યા અને બે નીચે વડે ગુણ્યા એટલે જે બે બે આપણે લાવ્યા હતા એ બંને દૂર થઈ જાય તો ચલો ત્રણ દૂર છ પાંચ દુ દસ તો પહેલો સમ અપૂર્ણાંક કયો મળે છે છ ભાગ્યા દસ હવે આપ્યું છે ત્રણ પંચમાંશનો બીજો સમ અપૂર્ણાંક તો ચલો ત્રણ પંચમાંશનો બીજો સમઅપૂર્ણાંક મેળવીએ હવે બંનેને ત્રણ ત્રણ વડે ગુણી દઈએ તો બંનેનો ગુણાકાર લખી દઈએ ત્રણ તરી નવ ચાર ભાગ્યા ચાર ચલો ગુણાકાર કરી દો ત્રણ ચોગ બાર પાંચ ચોગ વીસ એવું જ નહીં અહીંયા બે ત્રણ ચાર તમે કોઈ પણ સંખ્યા વડે ઉપર નીચે ગુણી શકો છો પરંતુ જે ઉપર નીચે ગુણ હોય સંખ્યા કેવી હોવી જોઈએ સરખી હવે છે ત્રણ પંચમાંશનો ચોથો સમપૂર્ણાંક ત્રણ પંચમાંશ ગુણ્યા પાંચ ભાગ્યા પાંચ ત્રણ પંચ્યા પંદર પાછે પાછે પચીસ હવે છે ત્રણ પંચમાંશ નો પાંચમો સમ અપૂર્ણાંક ત્રણ પંચમાં છ ભાગ્યા છ ત્રણ છ પાંચ છંગ ત્રીસ તો ચલો આમ ત્રણ પંચમાંશ ના પાંચ સમ અપૂર્ણાંકો કયા કયા મળે છે પહેલો મળે છે છ ભાગ્યા દસ બીજા નંબરે મળે છે નવ ભાગ્યા પંદર ત્રીજા નંબરે મળે છે બાર ભાગ્યા વીસ આગળ છે પંદર ભાગ્યા પચીસ અને પોંચમા નંબરે આપેલું છે અઢાર ભાગ્યા તો જુઓ આમ ત્રણ પંચમાંશના પાંચ સમ અપૂર્ણાંક છ ભાગ્યા દસ એટલે કે છ દશાંશ નવ પંદર બાર દસ વીસાંશ પંદર ભાગ પચીસ એટલે પંદર પચીસ અંશ અને અઢાર ત્રીસાંશ છે હવે આગળ આપેલું છે ઉદાહરણ નંબર બે કે રમેશ એક સ્વાધ્યાયનો બે ભાગ્યા સાત ભાગ ઉકેલ્યો એટલે કે બે સપ્તમાંશ ભાગ ઉકેલ્યો સ્વાધ્યાયની અંદર બે સપ્તમાંશ ભાગ ઉકેલ્યો જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો ચાર પંચમાંશ ભાગ ઉકેલ્યો બંને ઉકેલ લાવે છે સ્વાધ્યાયનો એમાં રમેશ બે સપ્તમાંશ ભાગ ઉકેલે છે જ્યારે સીમાએ ચાર પંચમાંશ ભાગ ઉકેલે છે તો આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો હશે તો તે શોધો તો હવે આ બંનેની અંદરથી આ જે ભાગ એમણે ઉકેલ્યો છે તો એમાંથી કોણે સૌથી એટલે કે ઓછો ભાગ ઉકેલ્યો હશે તે શોધો તો અહીંયા આપણે ઉકેલ મેળવીએ કે અહીં બંનેમાંથી એટલે કે રમેશ અને સીમા એ સ્વાધ્યાયનો રમેશ અને સીમા અહીં બંનેમાંથી એટલે કે રમેશ અને સીમા સ્વાધ્યાયનો ઓછો ભાગ કોણે ઉકેલ્યો તે શોધવા માટે આપણે બે સપ્તમાંશ અને ચાર પંચમાંશની શું કરીશું સરખામણી કરીશું તો જે બંને એટલે કે રમેશ અને સીમામાંથી સ્વાધ્યાયનો ભાગ કોણે ઓછો ઉકેલ્યો છે એ શોધવા માટે જે બંનેના અપૂર્ણાંકો આપેલા છે એને શું કરીશું સરખામણી કરીશું તો બંને અપૂર્ણાંકની સરખામણી કરવા માટે તો પહેલાં બંનેના છેદ સરખા કરવા પડે બંને અપૂર્ણાંકના છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું તો પહેલાં અપૂર્ણાંકને પાંચ વડે ગુણીશું અને બીજા અપૂર્ણાંકને સાત વડે ગુણી દઈશું તો બંનેના છેદ સરખા થઈ જાય કારણ કે બંનેનો લસા કેટલો મળે છે સાત અને પાંચનો પાંત્રીસ તો પ્રથમ અપૂર્ણાંકને આપણે ઉપર પાંચ વડે ગુણીશું ઉપર નીચે અને બીજા અપૂર્ણાંકને ઉપર નીચે સાત વડે ગુણીશું તો ચલો પહેલાં બે સપ્તમાંશ તો આપેલા જ છે બે સપ્તમાંશની અંદર જુઓ બે સપ્તમાંશને અહીંયા બે ગુણ્યા પાંચ અને સાત ગુણિયા પાંચ તો સાદું રૂપ આપ્યું છે બે પંચ્યા દસ સાત પંચ્યા પાંત્રીસ એ જ રીતે ચાર પંચમાં અહીંયા પાંત્રીસ લાવવા માટે ચાર ગુણ્યા સાત પાંચ ગુણ્યા સાત ચાર અને પાંચ સિત્યા પાત્રીસ જુઓ બંને સંખ્યાઓમાં જોઈ લો અંશ ભલે જુદા પણ છેદ કેવા છે સરખા તો આપણે આના પરથી કહી શકીએ કે દસ લેસ દસ એ અઠ્યાવીસ કરતો કેવા છે નાના હોવાથી આપણે દસ ભાગ્યા પાંત્રીસ લેસ દેન આખું અઠ્યાવીસ ભાગ્યા પાંત્રીસ તેથી શું થાય દસ ભાગ્યા પાંત્રીસ કોનું સાદુરૂપ હતું બે ભાગ્યા સાત બે સપ્તમાંશનું અને અહીંયા અઠ્યાવીસ ભાગ્યા પાંત્રીસે ચાર પંચમાંશનું ચાર પંચમાંશવાળી સંખ્યા મોટી થઈ તો રમેશે સીમા કરતો ઓછા ભાગનો ઉકેલ મેળવ્યો ચાર રમેશે મેળવેલો છે ના સીમાએ તો સીમાએ વધારે ભાગનો ઉકેલ મેળવ્યો છે ને રમેશે ઓછા ભાગનો ઉકેલ મેળવ્યો છે હવે આગળનો દાખલો છે ઉદાહરણ કે સમીરાએ ત્રણ પૂર્ણાંક એક દ્વત્યાંશ કિલોગ્રામ સફરજન અને ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ સંતરા ખરીદ્યા સમીરાએ આટલા શું ખરીદ્યા છે સફરજન ખરીદ્યા છે અને આટલા શું ખરીદ્યા છે સંતરા ખરીદ્યા છે તો તેણે ખરીદેલા ફળે ફળોનું કુલ વજન કેટલું થશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો સમીરાએ પહેલાં ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ સફરજન ખરીદ્યા અને પછી ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ શું ખરીદ્યા છે સંતરા ખરીદ્યા છે તો અહીંયા ખરીદેલા ફળોનું કુલ વજન શોધવાનું છે તો જે સફરજન આપ્યા છે અને જે સંતરાનું વજન આપ્યું છે એનો આપણે શું કરી દઈશું સરવાળો તો ચલો સમીરાએ ખરીદેલ સફરજન ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશ કિલોગ્રામ અને એ જ રીતે સમીરાએ ખરીદેલ સંતરા ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ તો ચલો ફળોનું કુલ વજન ફળોનું કુલ વજન કરી દો કેટલું આપ્યું છે ત્રણ પૂર્ણાંક એક દ્વિત્યાંશ વધતા ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ તો ચલો બંનેનો સરવાળો કરી દઈએ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા ના આવડતું હોય તો પહેલાં શું કરવાનું જુઓ પાંચ ભાગ્યા બે એકાનું ઘડિયું બોલો પાંચ આવે ત્યાં સુધી તો બે દુ ચાર એક શેષ વધી તો જુઓ હવે તમને એમ કે કોઈ તમને અપૂર્ણાંક આપ્યો હોય શુદ્ધ અપૂર્ણાંક અને એમ કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો શું કરવાનું આ રીતે ભાગાકાર કરીને જે ભાગફળ હોય એના બાજુ ઉપર લખી દેવાનું જે ભાજક છે એના નીચે અને શેષ છે એને ઉપર બે પૂર્ણાંક એક દુત્યા બે પૂર્ણાંક એક દ્વિત્યાંશ હવે આને એમ કે છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દો તો બે ગુણ્યા બે બે દુ ચાર વત્તા એક પાંચ દુત્યાંશ

અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું કે તો ભાગાકાર કરીને જે ભાગફળ મળે છે એને બાજુ ઉપર મૂકી દેવાનું પૂર્ણાંકમાં નીચે જે ભાગાકાર આપેલો હોય ભાગાકાર એમને એમ લખી દેવાનો બે અને શેષ આવે ઉપર હવે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું કે તો બે દુ ચાર ચાર વત્તા એક ચાર ને પાંચ ભાગ્યા બે ચલો અહીંયા સરવાળો કરી દો ઓગણીસ અને સાત ચલો પહેલાં તો બંનેના છેદ સરખા કરવા પડશે અહીંયા લસા કેટલું મળે છે બે અને ચારનું લસા બે ચાર બે કા બે બે દુ ચાર બે કા બે લસા કેટલો મળે છે બે દુ ચાર તો આપણે બંને બાજુ ચાર વડે નીચે ચાર થવા જોઈએ છેદમાં અહીંયા તો ચાર છે જ અહીંયા ચાર નથી કેટલા આપેલા છે બે ઉપર નીચે બે વડે ગુણી દઈએ તો સાત દુ ચૌદ નીચે કેટલા આવશે બે દુ ચાર વત્તા ઓગણીસ ભાગ્યા ચાર આ કઈ રીતે આવ્યા તો અહીંયા આપણે સાત ગુણ્યા બે કર્યા અને નીચે બે ગુણ્યા બે ચલો નવ ચાર તેર વધી આવશે એક એક ને એક બે ને એક ત્રણ કિલો ગ્રામ તો તેત્રીસ ભાગ્યા ચાર ને આપણે અહીંયા કેવો અપૂર્ણાંક આપ્યો છે અશુદ્ધ તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તેત્રીસ ભાગ્યા ચાર ચાર એકાનો ઘડિયું બોલો ચાર અઠ્યા બત્રીસ વધી કે અહીંયા શેષ કેટલી આવે છે એક તો ચલો ભાગફળ આઠ અહીંયા શેષ કેટલી વધે છે એક અને નીચે ભાગાકાર કેટલો છે ચાર કિલો ગ્રામ તો ફળોનું કુલ વજન કેટલું મળે છે આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલો ગ્રામ હવે આગળ આપ્યું છે કે સુમન દરરોજ ઉદાહરણ ચાર કે સુમન દરરોજ પાંચ પૂર્ણાંક બે દ્વત્યાંશ કલાક અભ્યાસ કરે છે આ કુલ અભ્યાસનો સમયગાળો આપ્યો છે આ સમયના તે બે પૂર્ણંક ચાર પંચમાંશ કલાક વિજ્ઞાન અને ગણિત માટે ફાળવે છે એમાંથી બે પૂર્ણાંક ચાર પંચમાંશ કલાકે ગણિત અને વિજ્ઞાન માટે ફાળવે છે તો બીજા વિષયો માટે તે કેટલો સમય ફાળવતી હશે આ કુલ સમય બધા જ વિષયો માટેનો આપેલો છે પાંચ પૂર્ણાંક બે દ્ત્યાંશ કલાક એમાંથી બે પૂર્ણાંક ચાર પંચમાંશ કલાકે ગણિત અને વિજ્ઞાન માટે ફાળવે છે તો અહીંયા લખી દઈએ કે સુમને દરરોજ બે પાંચ પૂર્ણાંક બે દુત્યાઉંશ કલાક અભ્યાસ કરે છે આ બધા જ વિષય માટે એટલે કુલ હવે પાંચ પૂર્ણાંક બે દુત્યાંશ કલાકને આપણે અહીંયા કેવો અપૂર્ણાંક આપેલો છે મિશ્ર અપૂર્ણાંક તો અહીંયા આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ પાંચ તરી પંદર વત્તા બે સત્તર ભાગ્યા ત્રણ કલાક તો અને સુમન એ વિજ્ઞાન અને ગણિત વિષય માટે જે સમય ફાળવે છે એને પણ ફેરવી દઈએ તો બે પૂર્ણાંક ચાર પંચમાંશ કલાકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો બે પંચા દસ વત્તા ચાર એટલે ચૌદ પંચમાંશ કલાક અહીંયા જો બે ગુણ્યા પાંચ વત્તા ચાર તો હવે બીજા વિષયો માટે ફાળવેલ સમય તો જે કુલ સમય આપેલો છે એમાંથી ગણિત અને વિજ્ઞાનનો સમય બાદ કરી દઈએ તો આપણને બીજા વિષયનો સમય મળી જાય તો બીજા વિષયો માટે ફાળવેલ સમય અહીંયા કુલ સમય કેટલો મળ્યો છે સત્તર ભાગ્યા ત્રણ કલાક તો અહીંયા સત્તર ભાગ્યા ત્રણ કલાક લખી દીધા ઓછા ગણિત અને વિજ્ઞાન માટે કેટલો મળે છે ચૌદ ભાગ્યા પાંચ કલાક બંનેમાંથી આપણે કલાક બાર કોમન લખ્યા છે હવે ચલો બંનેના અંશ અને છેદ અહીંયા ત્રણ આપેલા છે અહીંયા છેદની અંદર ત્રણ આપ્યા છે ને અહીંયા પાંચ તો આને પહેલી સત્તર ભાગ્યા ત્રણ આપેલા છે એને પાંચ વડે ગુણી દઈએ અને ચૌદ ભાગ્યા પાંચને ત્રણ વડે ગુણી દઈએ તો બંનેના છેદ સરખા થઈ જાય તો આપણે સીધી બાદબાકી કરી શકીએ તો ચલો અહીંયા ગુણી દો સત્તર ગુણ્યા પાંચ ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચ ઓછા ચૌદ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ કલાક તો ચલો સત્તર ગુણ્યા પાંચ અહીંયા લસા આપણને કેટલો મળે છે પંદર મળવો જોઈએ એટલા માટે આપણે અંશ અને છેદને અહીંયા ત્રણ પાંચ વડે ગુણ્યા ને અહીંયા ત્રણ વડે તો ચાલો લસા કેટલો મળે છે પંદર સત્તર પંચા પંચ્યાસી ત્રણ પંચ્યા પંદર ચૌદ તરી બેતાલીસ ત્રણ પંચા પંદર કલાક તો ચલો પંચ્યાસી ઓછા બેતાલીસ કેટલા મળે છે પાંચમાંથી બે જાય તો ત્રણ આઠમાંથી ચાર જાય તો ચાર તેતાલીસ ભાગ્યા પંદર કલાક તેતાલીસ ભાગ્યા પંદર કરી દો આઈ પંદર એકા પંદર આ પંદર દુ ત્રીસ કેટલા વધે છે તેર તો ચલો બે ભાગફળ લખી દીધું અહીંયા શેષ લખી દીધી અને નીચે આવે છે ભાગાકાર તો કેટલા બે પૂર્ણાંક તેર પંદરશ કલાક બીજા વિષયો માટે સમય ફાળવે છે ચલો સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું